ભારતમાં રામ મંદિરનું ઝડપથી નિર્માણ થાય તે માટે ભારતમાં વર્તમાન સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આંદોલન રેચ બનાવી દેવામાં આવ્યું છે અને દેશના નગરે નગર અને ગામે ગામ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ડીસા શહેરના હવાઈ પિલર મેદાન ખાતે પણ બનાસકાંઠા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશાળ ધર્મસભામાં ગુજરાત પરના સાધુ સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડીસા શહેરની જનતા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આગામી વર્ષમાં દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં તાત્કાલિક રામ મંદિર બનાવવાની માંગ તીવ્ર બની રહી છે. ત્યારે વર્તમાન સમયમાં રામ મંદિરને લઈ કોર્ટમાં થઈ રહેલા ચુકાદાના વિલંબ સામે અવાજ ઉઠાવ્યો છે. આજે એક મંચ પર એકત્રિત થયેલા સંતોએ રામ મંદિર ન બને તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઉપરાંત આજે ડીસામાં યોજાયેલી આ ધર્મસભામાં પધારેલા સંત નિજાનંદે તો પોતાના તેજસ્વી વ્યક્તિત્વમાં હુંકાર કરતા જણાવ્યું હતું કે અત્યાર સુધી રામના નામ પર માત્ર મત જ માંગવામાં આવ્યા છે, ત્યારે હવે જો રામ મંદિરનું નિર્માણ ના થાય તો હિન્દુઓને આહ્વાન કરતા જણાવ્યું હતું કે દરેક હિન્દુઓએ તેમના પગરખામાં રામના નામની છાપ પાડવી અને આગામી ચૂંટણીમાં જો કોઈ વ્યક્તિ રામના નામ પર મત માંગવા આવે તો તેમના ગાલ પર ચપ્પલ ફટકારો કે જેથી તેમના ગાલ પર રામ નામની છાપ પડી જાય. આ ઉપરાંત આજે ધર્મસભામાં હાજર રહેલા સાધુ સંતોએ પણ આક્રમકતા સાથે હુંકાર કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં જો રામ મંદિરનું નિર્માણ કરવામાં નહીં આવે તો હવે દેશના સાધુ સંતો આંદોલનનો માર્ગ અપનાવશે અને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરીને જ રમ લેશે. જે પ્રમાણે બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ એના પછી રામ મંદિરનું નવું નિર્માણ થઈ જશે, મને એવું લાગે છે કે ઘણો બધો વિલંબ થઈ ગયો છે. મેં જેમ હમણાં મારા પ્રવચનમાં કહ્યું કે રામ મંદિર બનતા પહેલા ઘણી વખત સરકારો બની ગઈ રામ મંદિરના નામે, ખૂબ લોકો નવું જનરેશન સરકારોમાં અલગ અલગ હોદ્દાઓ પર સ્થાપિત થઈ ગયું, ખૂબ સારો વિષય છે. પણ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ વાત એ છે કે દરેક વસ્તુને એક લિમિટેશન હોય. કમસે કમ આજે સોશિયલ મીડિયાનો યુગ છે, ઇલેક્ટ્રોનિક મીડિયાનો યુગ છે, લોકો આજે ટીવી જોવે છે, ડિબેટ જોવે છે, દરેક વાતનું મૂલ્યાંકન કરી શકે છે. એક મોટી તકલીફ એ છે કે હવે લોકોને રામ મંદિરના નામે વધુ સમય સુધી મૂર્ખ બનાવી શકાય એમ નથી, અને જો હવે આવું થશે તો આમાં આ રામ મંદિરના આંદોલનમાંથી એક નવું આંદોલન નિર્માણ પામશે અને એ આંદોલનને કાઢવું મુશ્કેલ થઈ પડશે. એટલે આ મીડિયા માધ્યમ દ્વારા, આ ધર્મસભા દ્વારા અને એના માધ્યમથી હું ઉપર બેઠેલી સરકાર, ખાસ કરીને કેન્દ્ર સરકારને અહીંથી એક મેસેજ મોકલવા માંગુ છું, સાધુ સંતો તરફથી, બધા સંતો સાથેથી, કે ભાઈ ગમે તે થાય પણ તમે કોઈ પણ ભોગે હવે રામ મંદિરના બાબતમાં વિલંબ ન કરો. અધ્યાદેશ રામ મંદિરનો લાવી શકાય છે. મસ્જિદે અલ અક્સાના મુદ્દામાં યહૂદીઓ સામે જો આખા વિશ્વના મુસ્લિમો એક થઈ, અને જે ઓલરેડી મસ્જિદ છે છતાં એ લોકો હજુ એના આખા જે એના જે ગ્રાઉન્ડને કબજે કરવા જો માંગતા હોય તો રામ મંદિર તો દશરથનું રાજ્ય છે, અયોધ્યા છે, અયોધ્યા પ્રાચીન છે, ઐતિહાસિક છે, પૌરાણિક છે, અને એના પુરાવાની બહુ ખાસ જરૂર નથી. બીજું મહત્વનો પોઈન્ટ એ છે કે આ સમય એક એવો ચાલી રહ્યો છે કે હવે મુસ્લિમો પણ બહુ કંઈ વિરોધમાં હોય એવું દેખાતું નથી. ફક્ત વિષય છે ઈચ્છાશક્તિનો, અને ઈચ્છાશક્તિ સરકારોની જો જાગશે તો 100% રામ મંદિર બનશે, અને રામ મંદિર બનશે ત્યારે ખરેખર હિન્દુઓનું સાચા અર્થમાં એક લક્ષ્ય પૂરું થયું ગણાશે. ધન્યવાદ. ભારત દેશમાં રાજપક્ષે લોકો દ્વારા બનાવવામાં આવે છે. આજે દરેક લોકો રામ મંદિર બને તે માટે રાહ જોઈ રહ્યા છે, ત્યારે જો આગામી સમયમાં રામ મંદિર નહીં બને તો ઉગ્ર આંદોલન થશે. અત્યાર સુધી ઘણા લોકો રામ મંદિરના નિર્માણ કરવાના ઈરાદે ચૂંટણીઓ જીત્યા છે, પરંતુ હવે કોઈ લોકો મૂર્ખ નહીં બને અને રામ મંદિર બનશે તો જ ચૂંટણી જીતશે. સાધુ સંતો કા સ્ટેન્ડ બિલકુલ સાફ હૈ કે રામ મંદિર બનના ચાહીએ ઓર અભી 19મે બનના ચાહીએ. હમ લોગ બહુ પ્રતીક્ષા કર ચુકે, કાફી વર્ષો સે પ્રતીક્ષા કર રહે હૈ, અબ હમારે સે સહા નહીં જાતા. ઓર પૂરી જનતા મેં યહી આક્રોશ હૈ, જનતા મેં હમ રહેતે હૈ, લોગો કે બીચ મેં હમ રહેતે હૈ, હમકો પતા હૈ લોગ ક્યા ચાહતે હૈ. ઓર રામ મંદિર બને યહી લોગો કી ઈચ્છા હૈ, તો રામ મંદિર જબ તક નહીં બનતા હૈ તબ તક ઇસ દેશ મેં બિલકુલ શાંતિ સ્થાપિત નહીં હો સકતી. રામ મંદિર બનના હી ચાહીએ.
अगले चुनाव में आप राम मंदिर को लेकर अगली सभा में राम मंदिर बनाए, बस हमारी यही इच्छा है कि राम मंदिर बने। राजकीय पार्टी अगर उसमें विलंब करेगी तो आप क्या? राजकीय पार्टी क्यों विलंब करेगी? राजकीय पार्टियों को हम बनाते हैं, राजकीय पार्टियों को हम बनाते हैं, प्रजा बनाती है राजकीय पार्टियों को। और राजकीय पार्टियों का नैतिक कर्तव्य बनता है कि राम मंदिर बनना चाहिए, और वो पार्टी कोई भी हो, लेकिन जो सत्ता में लोग होते हैं उनकी जिम्मेदारी बनती है कि उनका पर हमारा स्टैंड होगा। बिल्कुल, हम लोग आक्रोश से सामने आएंगे, जनमानस जागेगा, पूरे आंदोलन होंगे और राम मंदिर बनाना ही पड़ेगा। हम राम मंदिर को कोई भीख में नहीं मांग रहे, राम मंदिर तो हमारी जागीर है, राम की जागीर है, वो राम मंदिर बनना चाहिए। ब्यूरो रिपोर्ट, संजय सिराठौर, लोक समता न्यूज चैनल, बनासकांठा।